उज्जवल भारत न्यूज देश की प्रखर आवाज। अब मैं अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज पर सभी का स्वागत है। चुनावी माहौल पूरे देश भर में शुरू हो चुका है। चुनाव के दो चरण हो चुके हैं पूरे। वलसाड़ का एक ये ऐसा एक खूबसूरत गांव है जहाँ पे माँ वैष्णो देवी का मंदिर बना हुआ है, जिसे हम कहते हैं धमड़ाची। हमारे साथ अनिशा बेन पटेल जो मैडम है, उनके आज पति श्री नीलेंद्र भाई पटेल जी यहाँ पे उपस्थित हैं। तो आइए जानते हैं कि धमड़ाची गांव में विकास के लिए क्या किया जा रहा है और चुनाव के बाद, चुनाव से पहले पिछले टर्म में जो विकास हुआ था और अब इस आने वाले समय में विकास के नाम पे यहाँ पे क्या होने वाले, विकास के स्तर पे क्या किया जाएगा इस गांव पे, उसी पे चर्चा करेंगे, विशेष चर्चा करेंगे। तो हमारे साथ स्वागत करती हूँ मैं नीलेश भाई पटेल जी का। नीलेश भाई, तमारो खूब स्वागत छे। कितना टर्म थी सरपंच छे यहाँ? અનિશાબેન અત્યારે ફર્સ્ટ ટાઈમ છે અને એમની એક યુવા ટીમ સાથે જોડાયેલા છે અને ડિજિટલાઇઝ કે જે અત્યારનું જે ભાવિ છે કે જે મોદી સાહેબનું જે વિઝન છે કે ડિજિટલાઇઝ સાથે લોકોને જોડવું, તે એ દિશામાં કામ કરી રહ્યા છે, જેવા કે વિધવા સહાય હોય, પછી આપણે જે ખેડૂતોને જે આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હોય, કે તમામ લાભો અમારા ગામોને મળી રહ્યા છે. ને વાત રહી કે એક નગરપાલિકા જેવી સુવિધા અમારું ગામ ગામને આવે, કે જે પાણીની કોઈ સમસ્યા નથી અમારા ગામમાં, રોડ સ્ટ્રીટ લાઇટ તમામ, કે જે નગરપાલિકામાં જે સુવિધા મળે છે ને, એ સુવિધા અમે અહીં પંચાયત લેવલે અમારા ગ્રામજનોને અમે આપી રહ્યા છીએ. અહીંની વસ્તી કેટલી છે નીલેશભાઈ? અહીંની વસ્તી 3.5-4 હજાર ની. અને મત અને મત વિસ્તાર? 2500 જેવા મતદારો છે, એવરેજ 1900-1950 જેવું મતદાન થાય છે. આજે ખુલ્લી જગાઓ જોઈ છું, કઈ ખાસ આમાં કઈ બનાવવા માંગો છો? આમાં ખાસ એ કે જે પાળી નાની હતી એને થોડું અમે તળાવને ઊંડું કરી, એને થોડી જગ્યા પહોળી કરી, અને આજે જે બાળકો જે છે કે મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે, અમે એક બાળકોને એક એવું વાતાવરણ આપવા માંગીએ છીએ કે થોડું મોબાઈલને દૂર રાખી અહીંયા ફિઝિકલ એક્ટિવિટી કરે, એ દિશામાં અમારા પ્રયાસો છે. અહીં આવનાર દિવસોમાં ગાર્ડન હિંચકાઓ કે બાળકોને જે વસ્તુઓ ગમે એવું, આજ અત્યારે જ તાજેતરમાં જ આપણે આંગણવાડીઓ જે હતી એને રી આપણે એને પેઇન્ટ કરાવી અંદર કાર્ટૂન, કે બાળક આંગણવાડીમાં જાય તો અડધો કલાક સુધી એ અંદર ચિત્ર જોઈને કંઈક શીખવાનો પ્રયત્ન કરે, એટલે અંદર અમે એટલા બધા ગ્રાફિક્સ કરાવ્યા છે. અને એક બીજી આંગણવાડી અત્યારે મંજૂરી હેઠળ છે, જે હવે બાંધકામ શરૂ થયું, એટલે વિકાસના કામોમાં અમારા ગામ એકદમ અગ્રેસર રહ્યું છે. કે જેમાં કંઈ પણ બાબત હોય, કે પાણીની બાબત હોય, કે લાઇટની, કે કંઈ પણ, અમારે ત્યાં લાઇટની બી કોઈ સમસ્યા નથી, કે જે સ્ટ્રીટ લાઇટની છે કે કોઈ પણ વિધિન બગડે તો અમારી ત્યાં સરપંચ શ્રી દ્વારા એવું આયોજન કરવામાં આવેલું છે કે ત્યાં એક રજિસ્ટર કે એવરી સેટરડે એનું એ લિસ્ટ આપી દેવા અમે, તો એ અઠવાડિયામાં એકદમ સિસ્ટમેટિક એનું સોલ્યુશન થાય, પાણીની સમસ્યા પણ થાય તો તાત્કાલિક એનું સોલ્યુશન લાવવામાં આવે છે. એટલે કે યુવા ટીમ જે આજે મોદી સાહેબ જે એપ્રિશિએટ કરે છે કે અમારા ગામ જે છે તે શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત ગામ છે, કે અત્યાર સુધી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા છે. અને હું પોતે આદિજાતિ મોરચા વલસાડ તાલુકા પ્રમુખ છું, એટલે અમારી તો વિશેષ જવાબદારી બને જ છે, પણ અમારું ગામ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને સમર્પિત હોય, બીજી કોઈ પાર્ટીનો અહીં પગ પસરો થઈ શક્યો નથી. શાના કારણે કે આ જે સ્કીમોનો લાભ અમે લોકોને ઘર સુધી પહોંચાડીએ છીએ, કે આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, હડપતિ આવાસ યોજના હોય, કે અમે લોકો સુધી એ યોજનાને અમે ઘર સુધી લઈ ગયા છીએ, ત્યારે એ સફળતા મળી શકે. શિક્ષણ ક્ષેત્રે તમે શું કહેવા માંગો? ધમણાસીમાં શિક્ષણ ક્ષેત્રે સ્કૂલો, હાઈસ્કૂલો? હા, શિક્ષણ ક્ષેત્રેમાં શું છે કે કિરફળિયા ખાતે એક શાળા છે ને ધમણાસીમાં બે શાળાઓ છે. ગત જે વિધાનસભા સત્ર હતું ત્યારે માનનીય આપણા જે વલસાડ જિલ્લાનું ગૌરવ નાણામંત્રી શ્રી કણુભાઈ દેસાઈ સાહેબને અમે રજૂઆત કરી હતી, એ અમારી પ્રપોઝલ વલસાડમાં અમે પહોંચી ગયેલી છે. આ તિરુફળિયાની જે સ્કૂલ છે આવનાર દિવસોમાં એ નવી બનવા જઈ રહી છે. અને બીજી જે વિકાસની વાત કરીએ તો રસ્તા અત્યારે જે રિસર્વેશિંગમાં અમારા જે ધારાસભ્ય શ્રી ભરતભાઈ છે એ એમના સહયોગથી એ પણ મંજૂર થઈ ગયા છે, એટલે ગામની કોઈ મુશ્કેલ નથી. અમે જે વિઝનથી મોદી સાહેબના વિઝનથી કામ કરીએ છીએ, કે અમારી ટીમ પણ સતત લોકોના સંપર્કમાં રહે છે, અને માજી જે સરપંચ છે રણછોડ કાકા એ સતત અમને માર્ગદર્શક જેવા અમને કામ કહે છે, કે એ એપીએમસી અત્યારે તમે જુઓ તો અત્યારે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે,
કે અમારા ગામને ખરેખર બહુ ખૂબ જરૂરી હતું. એ આજે બ્રિજનું પણ કામ લગભગ 30-40% કામ, એટલે આવનાર દિવસોમાં એ પણ પૂરું થઈ જવાનું. કે અહીંયા એટલા લોકોને એક્સિડન્ટ થયા છે ને, જે હવે હસ્કરો થાય કે ગામને પણ સેફટી મળશે. એટલે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને અમારા ધવલભાઈ પૂર્ણ બહુમતીથી ચૂંટાવાના છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. કમળ ખીલશે દરેક જગ્યાએ, 100%, 100%, એમાં કોઈ બે મત નથી. ખૂબ ખૂબ આભાર તમારો. અને ભાઈ સરપંચ રણછોડજી આપણી સાથે ઉપસ્થિત છે, વડીલ વ્યક્તિ છે અને અનુભવી વ્યક્તિ છે. તો આપણે 2014માં કેન્દ્રમાં જયારે ભાજપા આવ્યું એના પહેલા જે સમય હતું, તો એ સમયનો વિકાસનો જે ગતિ હતી અને આ સમયમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં આવ્યા 2014 પછી, ભારતમાં બીજેપી કેન્દ્રમાં બેઠા પછી જે સફળતા અને વિકાસની ગતિ છે, એમાં શું ફરક છે તમારા દ્રષ્ટિએ? રણછોડભાઈ તમારું સ્વાગત કરું. ઘણો ફરક છે દીકરા, 100% ફરક છે. ત્યારે કઈ જ નહીં થતું હતું. ત્યારે આજે હું 1971 પંચાયતમાં છે, 22 સુધી સરપંચમાં હું જ હતો. હવે હું નિવૃત્ત છે એટલે આ પોઈરા એ કરતા છે. તે સમયમાં શું એવા કઈ નહીં કામ હતા, કોઈ બી કામ નહીં. પૈસા તો ત્યારે બી આવતા હતા ભંડોળમાં. 2013માં મારું એક્સિડન્ટ અહીં આ ચોકડી પર જ થયું. ત્યારથી બ્રિજ નહારું અમે માથાકૂટ કરીને હમણાં 22માં મંજૂર કરાયું, 22માં બી. બરાબર, એટલે કે 14 પહેલા જે કોંગ્રેસ સરકાર હતી આપણા દેશમાં કેન્દ્રમાં, તો એમણે કામ કશું જ નથી કર્યું. પણ બહુ નીચેવું છે એની ગતિ, એની વિકાસની ગતિ બહુ ધીમી હતી, જે હવે આપણે માન્ય નથી એકદમ. હા, ખૂબ ખૂબ આભાર તમારો રણછોડભાઈ. તમે કે તો આપણે સુના અમારી સાથે અનુભવી વ્યક્તિ ભી હતો, પછી જો ઓલરેડી સરપંચ કાફી સમય સે રહે ચુકે હૈ ઓર ઉનકે અનુભવ સે યે કહા ગયા હૈ કે જો ગતિ થી વિકાસ કરને કી જો ગતિ હૈ વો ગતિ ઇતની ધીમી થી જો આજ કે સમય મેં ઇસ ગતિ કો હમ લોગ સ્વીકાર નહીં કર સકતે, તો વિકાસ કી ગતિ મેં જો જોર જો ગતિ હોની ચાહીએ તો વો કે આજ હમ લોગ સોશિયલ મીડિયા કે જમાને મેં જીતે હૈ કે લાઈવ હમ લોગ સબ કુછ કરતે હૈ કે અભી કી ચીજ અભી દિખની ચાહીએ, કલ પે હમ લોગ વિશ્વાસ નહીં કરતે કે કલ ક્યા હોગા કિસને દેખા હો કહા જાતા હૈ. તો સોશિયલ મીડિયા કી જો ગતિ હૈ કે એક મિનિટ મેં અગર આપ સ્ક્રોલ કરતે ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ તો એક મિનિટ મેં નજારે કરોડો લોગ આપકો દેખ લેતે હૈ, તો ઉસી પ્રકાર સે ગતિ ભાજપા કી જો વિકાસ કી ગતિ હૈ વો ઉતની હી સ્પીડ મેં હૈ. ઇસલિયે ભારત કો ડિજિટલાઇઝ ક્યા ગયા હૈ, હર વ્યક્તિ આજ આઈફોન ઓર સ્માર્ટફોન સે જુડ ચુકા હૈ, હર વ્યક્તિ કે હાથ મેં આજ સ્માર્ટફોન હૈ, હર વ્યક્તિ આજ યુટ્યુબ સોશિયલ મીડિયા કે હર પ્લેટફોર્મ સે જુડ ચુકા હૈ. તો ઉસી ગતિ કે સાથ હાથ મિલાતે હુએ હમારે ગાંવ ગાંવ મેં ભી વિકાસ કી ગતિ ઉતની હી સ્પીડ મેં ઉતની હી ગતિ સે હોની ચાહીએ. તો ઉજ્જવલ ભારત ન્યૂઝ સે બને રહીએ, ચેનલ કો લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ જરૂર કરે, ક્યોંકિ આપકા સાથ હી હમારા વિકાસ હૈ, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ, અંત મેં સબકા પ્રયાસ હૈ. સીમા ભટ્ટાચાર્ય મુખ્ય સંપાદક હોને કે નાતે સાથ મેં કેમેરામેન પવન કે સાથ, લેકિન એક વાત જરૂર કહુંગી કે મતદાન 7 તારીખ કો પૂરે ગુજરાત મેં હોને વાલા હૈ, તીસરા ચરણ શરૂ હો ચુકા હૈ ચુનાવ કા. તો પહેલે મતદાન, ઉસકે બાદ જલપાન, મતદાન જરૂર કરીએ, કે મત દેના હમારા ફર્જ ભી હૈ ઓર હમારા અધિકાર ભી હૈ. સહી વ્યક્તિ કા ચયન કરના બહોત જરૂરી હૈ, સહી વ્યક્તિ કા ચયન કરને સે હી હમારે દેશ કો સહી વિકાસ કે ગતિ હમે મિલ પાયેગી. ઇસલિયે પહેલે મતદાન, ઉસકે બાદ જલપાન. નમસ્કાર, ધન્યવાદ, જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. નમસ્કાર, ઉજ્જવલ ભારત ન્યૂઝ મેં સભી કા સ્વાગત હૈ. ચુનાવ પૂરે દેશભરમાં, લોકસભા ચુનાવ કા માહોલ છાયા હૈ, ચુનાવ એક પર્વ કી તરહ હમારે દેશ મેં મનાયા જા રહા હૈ. વલસાડ કે ભગોદ ગાંવ મેં હમ લોગ આજ યહાં પે ઉપસ્થિત, હમારે સાથ સોનલબેન તલાવિયાજી જો યહાં કી સરપંચ હૈ, તો ફર્સ્ટ ટર્મ સરપંચ હૈ. આઈએ ઉનસે પૂછતે હૈ કે યહાં કા મત વિસ્તાર કિતના હૈ, કિતને મતદાર યહાં પે હૈ ઓર સાથ મેં યહાં કે વિકાસ કે લિયે ઉનકી ક્યા માંગ સરકાર સે, આઈ જાણકારી લેતે સંક્ષિપ્ત મેં. સોનલબેન તમારું ખૂબ સ્વાગત કરું છું. કેટલા યહાં મત વિસ્તારો છે? મત વિસ્તાર આપણે 1200 જેટલા છે. અને ટોટલ એમાં કુલ એમાં કેટલા પબ્લિક છે? એમાં પબ્લિક આપણે હોય કેટલા, 1700 ખરી એમ. અચ્છા, અને તમારી માંગ શું છે આમાં, આ વિસ્તારમાં ભગોદ ગામમાં કયા કયા પ્રશ્નો છે જે હજુ ઉકેલ નથી થયા, તમે એનો ઉકેલ કરવા માંગો, તમે સરકાર સુધી માંગ કરવા માંગો છો? મારે રસ્તાની માંગ છે કે જ્યાં બાકી છે તે તરત થાય રસ્તાના કામો, પછી અર્ધે એમ આપણે રોજગાર, એટલે ઘરે જો મહિલા રહેતી હોય એમને રોજગાર મળવું જોઈએ. એમ સરસ, આપણે એમને પૂછીએ. તમારું નામ તો પરિચય આપ્યું તમારું? ગિરીશભાઈ તલાવિયા. તોરલબેન હસબન્ડ છે. ગિરીશભાઈ, આ ટર્મમાં તમે જોયા છે કે એક સમય એવો હતો જયારે સરકાર બીજી હતી
તે સમયમાં અને હમણાં સમયે 2014 પછીથી સરકાર આપણા ભાજપનો છે, કેન્દ્રમાં ભાજપ છે, તો એ સમયમાં અને આ સમયમાં પ્રગતિની ગતિમાં કેટલો ફરક આવ્યો છે? ઘણો બધો ફરક છે. વિકાસની દ્રષ્ટિએ ઘણો વિકાસ થયો છે. હજુ બી ગામડામાં જે વિકાસ થવું જોઈએ એટલે મતલબ એજ્યુકેશન, રોજગારી અને એજ્યુકેશન મૂળ વસ્તુ છે. શિક્ષણ ક્ષેત્રે અહીંયા શું તમને લાગે છે, તમે શું માંગણી તમારી છે? શિક્ષણમાં તો હું અમારે જે અમારે 50% આદિવાસી વસ્તી છે, બરાબર 50% મે બી અત્યારે જો હું પોતે સિવિલ એન્જિનિયર છું. અચ્છા. હા, અને હું ભણેલો છું પણ હજુ બી ગ્રેજ્યુએટ ઓછા છે અમારે. બરાબર. ગામથી બી ગ્રેજ્યુએશન ઓછું છે એટલે એજ્યુકેશન આગળ આવે. મૂળ કારણ શું લાગે છે કે અહીંયાના જે વિદ્યાર્થીઓ છે કેટલા સુધી ભણીને પછી છોડી દે છે, અટકી જાય છે? આઈ થિંક 12 પછી અટકી જાય છે, આગળ નથી ભણતા લેતા. ગ્રેજ્યુએશન થયા પછી જોબ સિક્યોર નહીં મળે એટલે ભવિષ્ય માટે એ લોકો ધંધા ધાડીમાં જતા રહે છે કે વર્ક જોબ, જોબ પ્રોફાઇલ, બિઝનેસ કે નાનો મોટો કઈક ઢાબા કે રેસ્ટોરન્ટ કે લારી કે શાકભાજી એવું કઈ બિઝનેસ કરેલો છે એટલે કમાણો તક જે છે નોકરીમાં, સિક્યોર જોબ, સરકારી જોબનું તો અત્યારે તો પોતાનો વ્યવસાય પણ કરી શકે છે સારું ભણીને. અત્યારે શું છે કે એમ 12 પછી આઈટીઆઈ નો એક સ્કોપ છે, કંપની પણ બાજુમાં છે, કંપનીમાં થોડો સ્કોપ છે પણ 100% નથી એટલે એ થવું જોઈએ. હજુ રોજગારી પણ અમારે લાગે કે ગામડાઓમાં રોજગાર પેદા કરવા માટે કંપનીઓ હજી હોવી જોઈએ તો બાળકો ભણશે, વિદ્યાર્થીઓ આગળ ભણશે. તો જ ભણશે એમ. અત્યારે દમણ પણ નજીક છે પણ જોબ, જોબ માટે હજુ બી અમારે બહાર જ જવું પડે છે. કેટલા ટકા વસ્તી અહીંયા છે જે લોકો જોબ મળવા માટે વંચિત થઈ ગયા છે? લોકો આશરે તમે ખાલી કહી દો. અમારે 40% જેવા ખરા ગામમાં બેરોજગાર છે. ખરા એ લોકો બધા 12 સુધી ભણ્યા અને બેરોજગારી સામનો કરવો પડે છે. તે લોકો અત્યારે વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે અત્યારે હાલમાં? હાલમાં તો ઘણા બધા તો છૂટક મજૂરી જ કરે આમ જેમ છે અને 10% જે અતુલ કંપનીમાં છે. બરાબર. અને બાકીના હું છૂટક કામ જ. તમારા બીજા કયા ડિમાન્ડ છે સરપંચ તરીકે? સોનલબેન આપણે વાત પૂછ્યા એ રસ્તાઓનું છે અને શિક્ષા તમે વાત કરી છે, બાળકો પછી ભણતા નથી કેમ કે જોબ સિક્યોર નથી એ લોકો પાસે. રસ્તાઓનું અને પાણીનું અને વીજળીનું શું છે સમસ્યા? પાણી વીજળીની સમસ્યા નથી અમારે, વીજળી ચોઈસ. અને રસ્તાઓનું? રસ્તા બી આ મેઇન રસ્તા સારા છે પણ ગ્રામ્ય રસ્તા જે છે ને, ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા કયા કયા ગામના અને કયા રસ્તા કેટલો ફૂટ તમને જોઈએ? અમારો જે ગામના ફળિયાના રસ્તા છે દોડી ફળિયા છે, પછી અમારે આંબલિયા ફળિયા છે, પછી આ કોડીવાડ છે, એમાં રસ્તા હજુ હું બનાવે છે પણ અમુક પૂરા થઈ ગયા પછી જલ્દી નથી બનતા. બરાબર. નથી એટલે 5 વર્ષે મારા ખ્યાલમાં બનવું જોઈએ, વરસાદ બી વધારે પડે છે એટલે રસ્તા બી વધારે જોવાનું થાય. એનું શું કારણ છે કે રસ્તા નથી બનતા? રસ્તા બને છે પણ આમાં અમારે બી પંચાયત પર એટલી બધી ગ્રાન્ટ નથી આવતી. બરાબર. 4-5 લાખ રૂપિયા વર્ષે આવે એમાં અમારે ગામનું કામ કરવું એટલું બધું નથી થતું. બરાબર. તો તમારો ગ્રાન્ટ વધારવું જોઈએ? વધારવી જોઈએ ગ્રાન્ટ. અમે જે માંગણી ડિમાન્ડ કરીએ એ 100% થાય તો અમારો વિકાસ થાય. હજુ બી અમારા ગામમાં આવાસ ઓછા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગામમાં કેટલા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મળ્યો છે? લાભાર્થી કેટલા છે? અત્યારે આપણે 250 વર્ષમાં 45 આવાસ બનાવ્યા છે. 5 વર્ષમાં 45 તે જોતા અમારે 50% આવાસ તો પૂરા દેવા થઈ ગયા. હજુ 50% અમે પૂરા કરીએ તો સક્સેસફુલ છે. અમારે મોટો ભાગનો પ્રશ્ન આવાસ નો છે. બરાબર. અને શિક્ષણ ક્ષેત્રે હાઈસ્કૂલો ખરી? અમારા ગામમાં 1-5 છે સ્કૂલ, પ્રાથમિક શાળા છે. અને અમારા બાજુના ગામમાં જે 18 છે એથી 8-12 સુધી છે. અને બાજુના ગામમાં પણ અતુલમાં બી કલ્યાણી શાળા એમ કરે છે. પણ અત્યારે જે ફાસ્ટ જમાનો આવ્યો એમાં CBSE સ્કૂલ ને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવી ગઈ છે નજીકમાં, પણ એમાં ફીસ વધારે છે એટલે અમારા જે ટ્રાઇબલ એરિયાના જે ફીસ ભરી નહીં શકે. બરાબર. અને જઈ નહીં શકે એ ગ્રામ્ય વિસ્તારમાં સરકાર ક્ષેત્રેથી સરકાર દ્વારા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તો હોવી જ જોઈએ. હોવી જોઈએ કારણ કે આપણે આ મૂળભૂત આધાર ઇંગ્લિશ પાયા છે. ઇંગ્લિશ જો નહીં આવડે તો પછી આગળ કાં તો પછી ગુજરાતી મીડિયમ ભલે સ્કૂલ હોય પણ પહેલા KG થી જ ઇંગ્લિશ નું ચોપડી એક તો વિષય રાખી જ પડશે. કમ્પલસરી હોવું જ જોઈએ. હું પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલો છું અને કોલેજ ઇંગ્લિશમાં કરે છે, મને કેટલી ખબર પડેલી છે હું પોતે જાણું છું. એટલે સ્ટાર્ટિંગ ઇંગ્લિશ હોય તો સહેલું છે, ઇંગ્લિશ સહેલું છે. ડિજિટલનો જમાનો છે એટલે આપણે કમ્પ્યુટર સાથે લાગી જવું પડે, કામ ઇંગ્લિશ તો આવડવું જોઈએ. બધું ઓનલાઈન થઈ ગયું. સાચી વાત. એટલે આજે જો ઓછો ભણેલો હોય તો મોબાઈલ ઓપરેટ કરી શકે. બરાબર છે. એટલે આ વસ્તુ શિક્ષણ પણ ભાર આપવું જોઈએ સરકારે.
આજે મેં એક વસ્તુ શું જોયું છે ગુજરાત ની અંદર કે 10મા ધોરણ પછી નું રિપીટ થતા હોય ને બાળકો એ થતા નથી, હવે ફેલ થાય પછી ભણવાનું છોડી દે છે. પેલા એવું હતું કે 10મા ધોરણ એટલે 10મું માં ફેલ થાય હતા એટલે ત્યાંથી એજ્યુકેશન અટકી જતું. અત્યારે એવું નથી, અત્યારે 12મું પાસ કરીને પછી અટકી જતા છે. 12મા પછી કોલેજમાં બહુ માનમાન ઓછા જ જાય છે. અને કોલેજ કર્યા પછી બી એકચ્યુઅલી તમે બીએસસી થયા એમએસસી તો તમારો જોબ રહી, બાકી બીકોમ બીએ થયા પછી આગળ ભણવું જ પડે, એના માટે જોબ સિક્યોર નથી. એટલે વિષય જે છે આર્ટ્સ અને કોમર્સ વિષય પછી આમાં હું બીએસસી એમએસસી થાય તો અતુલ કંપની ખરી કેમિકલ કેમિકલ ડાયસ અને એમાં જોબ મળે. પછી તો બીકોમ થયા બીએ થયા તો તમારે બીએડ કરવું પડે તો તમને એમબીએ છે સીએ છે આગળ છે સીએ છે આ બધું માટે આગળ એટલું બધું ગામવાળા કઈ એટલું બધું પૈસા ખર્ચી શકે. સાચી વાત છે. તમારે બીજું કઈ માંગણી કરવી છે સરકાર પાસે? તો અમારે કઈ નથી કેવું એમ, પણ તે આમ વિકાસ થાય તો સારું. ગામમાં પેલા મતદાન ને પછી તમે કહી દો સરપંચ કાલે મતદાન. પેલા મતદાન ને પછી જલપાન. તો દેખા આપને કિસ પ્રકાર સે આજ હમને સાધારણ પ્રશ્નો કા જો હમ લોગ ને આજ પ્રયાસ કિયા હૈ કે ઉસ પ્રકાર કે જો પ્રશ્ન હૈ જો આમ જનતા કે લિયે બહોત મહત્વપૂર્ણ પ્રશ્ન હોતે હૈ જો ઇન્હોને આજ બાદ વો ખુદ ભી શિક્ષિત વ્યક્તિ હૈ ગિરીશભાઈ. તો ગિરીશભાઈ આજ હમસે યે ડિસ્કસ હમને આજ જો વાત કી હૈ શિક્ષા કિતના મહત્વપૂર્ણ એક રોજગાર દેને કે લિયે મહત્વપૂર્ણ તાકત બન જાતા હૈ. ગ્રામ્ય વિસ્તાર કે જો રસ્તે કી વાત કરી તો રસ્તે ભી હમે મજબૂત હોના ચાહિયે જો આજ ઇનકી યે માંગ હૈ. ગ્રામ્ય વિસ્તાર કે જો અંદર જો કુછ એસે ક્ષેત્ર હૈ જહાં પે આજ ભી 5 સાલ સે રસ્તે નહીં બને હૈ તો ઉસકે ભી ઇન્હોને અચ્છી માંગ કરી. ખાસ કરકે શિક્ષા કો ઉન્હોને સબસે બડા પ્રાધાન્ય દિયા હૈ. શિક્ષક એસા હમારે લિયે શસ્ત્ર હૈ, શિક્ષિત વર્ગ હોગા તો ઉસકો કામ મિલતા. લેકિન 12મી કે બાદ જબ બચ્ચે પઢાઈ છોડ દેતે હૈ ઉસકી વજહ યહાં પે બતાઈ ગઈ હૈ કે જોબ સિક્યોરિટી જો સરકારી જોબ જો હોતા હૈ જોબ સિક્યોરિટી નહીં મિલતી હૈ. દેખિયે સાયન્સ વાલે કો સામને અતુલ કંપની કા બહોત સુંદર વાતાવરણ હૈ, અતુલ કંપની હૈ, લેકિન કોમર્સ ઓર આર્ટ્સ કી ફેકલ્ટી કે બચ્ચો કે લિયે યહાં પે જોબ સિક્યોરિટી જોબ હૈ હી નહીં. તો ઉસ તરહ કી રોજગારી હમે બનને ચાહિયે તાકી આર્ટ્સ કોમર્સ વાલે બચ્ચે ભી ઉનકો ભી જોબ મિલને કી આશા હો, તાકી બચ્ચે આગે કી પઢાઈ કર સકે ઓર ઉનકો રોજગાર મિલ. નહીં તો યહાં પે મારી પાસે બચ્ચે ભી યહાં પે ખેત મજૂરી યા ફિર છૂટક કામ જો મજદૂરી હૈ વો કરે તો મારી પાસે બચ્ચા કો મજદૂરી કરેગા તો જો આ સૌ સે ભવિષ્ય મેં જો આજ બચ્ચે જો પઢાઈ કર રહે હૈ કુછ સપના દેખ કર તો ઉનકે સપને ટૂટતે હૈ. હવે બેરોજગારી શિક્ષિત બેરોજગારી કા જો દર હૈ વો હર રોજ બઢતા જા રહા હૈ તો વો નહીં હોના ચાહિયે. તો ઇસ ક્ષેત્ર મેં ભી ગ્રામ્ય વિસ્તાર મેં ભી એસે કુછ ઓર કંપનીયા એસે કુછ ઓર રોજગાર કે સાધન કુછ હોના ચાહિયે તાકી બચ્ચે સાયન્સ નહીં લે સકતે જો આર્ટ્સ કોમર્સ વાલે બચ્ચે હૈ વો ભી ઉનકો ભી આસાની સે રોજગાર મિલતે. ભગવત કા જો યહાં પે અપશે મેં પ્રશ્ન હૈ વો નિકલ યે આયા હૈ કે યહાં પે શિક્ષિત બેરોજગાર કી જો સંખ્યા હૈ વો હર સાલ બઢતી જાય તો ઉસે ઘટાને કે ઉપર હમારે લિયે કામ કરના હોગા. પ્રકાશ જી સે મેં યે નિવેદન કરૂંગી કે શિક્ષિત વર્ગ કે લિયે જો રોજગાર હૈ વો યહાં પે ઉત્પાદન કરના પડેગા, રોજગાર યહાં પે લોગો કો દેના પડેગા, નહીં તો યહાં કા જો પ્રશ્ન હૈ હર સાલ કા પ્રશ્ન બઢતા હી જાયેગા. ઉજ્જવલ ભારત ઇસ દેશ કી પ્રખર આવાઝ. સીમા ભટ્ટાચાર્ય કેમેરામેન પવન કે સાથ ચેનલ કો લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ જરૂર કરે, ક્યુંકી આપકા સાથ હી હમારા વિકાસ હૈ. સબકા સાથ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ અંત મેં સબકા પ્રયાસ. ધન્યવાદ.